लुणावाड़ा में आम आदमी पार्टी महिसागर द्वारा प्रेस कॉन्फरेंस योजाई। लुणावाड़ा नगरपालिका में कांग्रेस चार कॉर्पोरेटर भाजप में जोड़ाए, फरी एक बार कांग्रेस ने नकामी साबित करी हो। भाजपनी सत्ता लालसा ने कांग्रेस नबड़ा नेतृत्व कारण फरी एक बार प्रजाना कीमती मत ने नीलामी बोलाई रहा हो जानू। लोगना प्रश्नों ने नेवे मूकी मत ने मत्ता प्राप्ति मेट चार वर्ष में लुणावाड़ा नगरपालिका में आठ वार प्रमुख बदलाई चुक्या है। लुणावाड़ा नगर जनादेश अनादर कर कांग्रेस ने भाजप ने मिली भगत थी बनेल बोड़ी प्रजालक्षी काम करते के पोता इलेक्शन भंडोर भेगू करते आवा गंभीर सवाल उठाया था। आम आदमी पार्टी महिसागर जिला प्रमुख प्रशांत गुज्जर, जिला महामंत्री हिरेन श्रीमाली और लुणावाड़ा तालुका प्रमुख नटवरसिंह सोलंकी द्वारा प्रेस कॉन्फरेंस कर नवी बनेल बॉडी सख्त शब्दों में विरोध कर। लुणावाड़ा नगरपालिका अंदर छेल्ला दोढ़ वर्ष थी आपणे जे परिस्थिति निर्माण थई रही छे एमां ताजेतरनी अंदर ज आपणे जोयुं के कांग्रेसना चार कॉर्पोरेटरे भाजपने मत आपी अने भाजपनी बॉडी बनाई। कांग्रेसना 15 कॉर्पोरेटर भेगा थईने जो बॉडी ना बनाई शकता होय तो कांग्रेस इलेक्शन लड़वानो मतलब शुं? आम आदमी पार्टी सवाल उठाई रही छे के जो कांग्रेस भाजपनी सरकार बनावाना प्रयत्नो करती होय अने जाते कोई एक्शन ना लई शकती होय तो आम आदमी पार्टी पर सवालो उठावा बिलकुल गैरवाजबी छे। જેટલું પણ અત્યાર સુધી બૂમો પડતા હતા કે ભાઈ આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે, પરંતુ અહીંયા તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસ એના કોર્પોરેટરોને ભાજપમાં જ્યારે એ લોકો મત આપીને ભાજપની બોડી બનાવે છે ત્યારે કોઈ પણ જાતનો એમના તરફથી પ્રતિક્રિયાઓ દેખવા નથી મળતી। અને આ જે લુણાવાડાની નગરપાલિકાની સ્થિતિ જે બની છે, છેલ્લા દોઢ વર્ષથી જનતા પરેશાન થઈ રહી છે કે કોણ પ્રમુખ બને છે, કોણ ઉપર કોઈને ઉપપ્રમુખ બનવું છે। આ સત્તાની લાલચા માટે અને સત્તાના મોહ માટે જે પણ પરિસ્થિતિ નિર્માણ થયું છે એનો ભોગ માત્ર ને માત્ર જનતા બની રહી છે। તો જનતાને નિવેદન છે કે આવા પક્ષો કે જે માત્ર ને માત્ર સત્તામાં આવવા માટે કંઈ પણ કરી છૂટે છે, એ પછી પૈસાનો ખેલ હોય કે કોઈ પણ જાતનો મોહ હોય, તો આમ આદમી પાર્ટી આને નિંદા કરે છે અને આ વસ્તુ લુણાવાડાના નગર માટે જરા પણ યોગ્ય નથી। આમ આદમી પાર્ટી આ વખતે પણ ઇલેક્શનમાં ઉભી રહી હતી નહીં, આમ આદમી પાર્ટી જે જોરદાર દેખાવ કરીને બતાવ્યો છે એનાથી દેખાય છે વોર્ડ નંબર 7ની અંદર પણ 400 વોટ લાયા પહેલી શરૂઆત હતી, પરંતુ ખેમપુરની અંદર આમ આદમી પાર્ટી ભાજપથી 300 મતથી હારી છે અને કોંગ્રેસને ઘેર બેઠે કરી છે, તો કહી શકાય કે આમ આદમી પાર્ટીએ ખરેખર મુકાબલો કરી રહી છે અને આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી એ ગુજરાત માટે વિકલ્પ બનીને ઉભું રહેવાનું છે। તો લોકોએ નક્કી કરવાનું રહ્યું છે કે પોતાનો મત ક્યાં આપવો, કે જ્યાં કોર્પોરેટરો પોતાના પક્ષના લોયલ્ટીને માનતા નથી અને બીજા પક્ષને મત આપી દે છે, કે પછી તમારો જનતાનો મત એ યોગ્ય જગ્યાએ જવો જોઈએ। જી પ્રશાંતજી, લુણાવાડા નગરપાલિકામાં છેલ્લા એક બે વર્ષની અંદર આપણે જોયું છે આઠ પ્રમુખો બદલાયા છે, તો આ રાજકીય જે રમત રમાઈ રહી છે એના વિશે તમારું શું કહેવું છે? રાજકીય રમત આખું લુણાવાડા જોઈ રહ્યું છે કે એક જ વસ્તુ છે કે ગમે તેમ કરીને હું પ્રમુખ બની જાઉં, ગમે તેમ કરીને મારી સત્તા રહે તો હું એને સત્તાનો ઉપયોગ કરી શકું। અને માત્ર એટલા નહીં કે જે પ્રમુખ બને છે બોડી એટલા નહીં, એના સિવાય પણ કેટલાય રાજનીતિક નેતાઓનો આમાં ઇન્ટરફિયર રહ્યું છે એ આમ જનતા સંપૂર્ણ સારી રીતે જાણી રહી છે, અને આ સત્તાનો જ ખેલ છે, બીજું કંઈ જ નથી। લોકોના કામ કરવાની કોઈને પડી જ નથી એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। હવે આવી નવો માહોલ રહ્યો તો શું 24 કે 25 જે આપણા જે કોર્પોરેટર છે બધા પ્રમુખ બની બેસે એવું તમને લાગી રહ્યું છે? ઓબ્વિયસલી દરેકના મનમાં તો અત્યારે થતું હશે કે જો પૈસાથી પ્રમુખ બનાતો તો હું પણ પ્રમુખ બની જાઉં, અને જો આ જ રીતે ખેલ થયો તો જે પણ પૈસાનો જો ખેલ થતો। વિજય જોશી, જીટીવી ન્યૂઝ, મહીસાગર।